નર્મદા જિલ્લામાં આગામી 23 એપ્રિલના રોજ યોજાનાર લોકશાહીના મહાપર્વમાં મતદાન કરવા માટે દિવ્યાંગોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નર્મદા જિલ્લાના દિવ્યાંગો દ્વારા શરૂ કરવામાં આવેલ અભિયાનમાં દિવ્યાંગો પણ મતદાનમાં ભાગ લે તેવી અપીલ કરવામાં આવી રહી છે, જેના કારણે આગામી લોકસભાની ચૂંટણીમાં જિલ્લાના 2185 જેટલા દિવ્યાંગો મતદાન કરશે. આગામી લોકસભા સામાન્ય ચૂંટણીમાં જિલ્લાના જે 2185 જેટલા જે દિવ્યાંગ મતદારો છે એ દિવ્યાંગ મતદારોનો સંપર્ક કરવામાં આવ્યો છે. એ બધા જે દિવ્યાંગ મતદારો મતદાન કરી શકે અને મતદાન માટે એમને સુવિધા મળે એના માટે જે જે જગ્યાએ એમને વ્હીલચેરની જરૂરિયાત હોય તો વ્હીલચેરની જરૂરિયાત એમને પૂરી પાડવામાં આવશે. સાથે સાથે એમને એમના જે કોઈ એટેન્ડન્ટની જરૂર હોય, એમને જે કોઈ સાથીદારની જરૂર હોય તો જે તે મતદાન મથકે એ જે તે મતદાન મથકના જે BLO છે એ અગાઉથી જે તે જે પર્સન વિથ ડિસેબિલિટી મતદાર છે એમનો સંપર્ક કરી લેશે અને એમની જે કંઈ જરૂરિયાત હશે બધી જરૂરિયાત એમને આપીને એ વધુમાં વધુ PWD મતદારો દ્વારા મતદાન કરવામાં આવે એ માટેના પ્રયત્નો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. હું જય પટેલ, હું આજે આપ સૌ મિત્રોને, ભાઈઓ અને બહેનોને એક અપીલ કરવા આવ્યો છું. આગળ જે ઇલેક્શન આવી રહ્યું છે તો તેમાં આપનો કિંમતી મત આપવા જવા હું નમ્ર અપીલ કરું છું, કારણ કે આપનો મત એ આપનો અધિકાર છે. આપને આપનો મત તો આપવો જ જોઈએ. હું બ્લાઇન્ડ છું, ટોટલી બ્લાઇન્ડ છું, તે છતાં હું મારો પોતાનો મત આપવા જવાનો છું. તો હું આપ સૌએ ભાઈઓ અને બહેનોને વિનંતી કરું છું કે આપ સૌ પણ આપનો કિંમતી મત આપવા જજો. ભારત દેશના ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગો માટે જે કોમ્પ્યુટરથી મતદાન કરવામાં આવે છે તેમાં બ્રેલ લિપિની સુવિધા આપેલી હોય છે, તેમજ એમને લાવા લઈ જવાથી માંડી અને એમને મત આપવાનો જે અધિકાર છે એના વિશે એને પૂરેપૂરી રીતે જે જે સુવિધાની આવશ્યકતા હોય તે આવશ્યકતા પૂર્ણ કરે છે. PWD વેબસાઇટ એપ્લિકેશનના માધ્યમથી દિવ્યાંગ સમાજ એમાંથી ઘણું બધું માર્ગદર્શન લઈ અને તેના દ્વારા મતદાન કરવાની પ્રક્રિયા પણ સરળ બનતી હોય છે અને પોતાની જે કંઈ સમસ્યાઓ છે એનો હલ કરવા માટેના જે પ્રશ્નો છે એને પણ એના માધ્યમથી સરકારશ્રીને તેમજ આ બધાને વાકેફ કરી શકે. મારા 18 વર્ષ પૂરા થયા અને 19 વર્ષનો જ્યારથી હું થયો ત્યારથી હું આ મતદાન પ્રક્રિયામાં પોતાનું મત અધિકારનો ઉપયોગ કરતો આવ્યો છું અને મારા સમાજને પણ એનો ઉપયોગ કરવા માટે અપીલ કરું છું. એના માટે અમે ઘણી ખુશીની લાગણી અનુભવીએ છીએ કે અમે સરળતાપૂર્વક મતદાન કરી શકીએ છીએ અને અમને જોઈ અને સમાજ પણ એની પ્રેરણા લઈ અને મતદાન કરવા આગળ વધે. આપ દિવ્યાંગો અને મૂકબધિરને શું સંદેશો પહોંચાડવા માંગો છો આપણા માધ્યમથી? હા, દિવ્યાંગોને અને મૂકબધિરને અને હેન્ડીકેપને તમામે તમામ અમારા જે મિત્રો છે અને અમારો જે સમાજ છે દિવ્યાંગ સમાજ એમને અમે એવી અપીલ કરીએ કે ભાઈ શક્ય હોય તો આપણું એક જે રાષ્ટ્રીય પર્વ જે છે આપણા ભારત દેશનું લોકો માટે લોકો વડે લોકોથી ચાલતું જે આપણું ભારત દેશનું જે અર્થતંત્ર છે એમાં એક મજબૂત આપણો દેશ એક નવી દિશા સૂચિત કરી અને આપણા દેશને આગળ લઈ જવા માટે પોતાનો મત અધિકારનો પવિત્ર મત અધિકારનો ઉપયોગ કરી અને સમાજને પણ કરવા માટે જાગૃત કરે એવી અપીલ કરીએ છીએ.